આવતીકાલે રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. દેશવ્યાપી હડતાલમાં બેંકના 10 લાખથી વધુ કર્મચારીઓ જોડાશે. 22 ઓગસ્ટની હડતાલને કારણે બેંકોનું કામકાજ ખોરવાઈ જશે. કર્મચારીઓએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે વિરોધ કરી રહ્યા છે. બેંક કર્મચારીઓનું કહેવું છે કે સરકાર વિલય અને ખાનગીકરણના માધ્યમથી કેટલાક ઔદ્યોગિક એકમનો ફાયદો પહોંચાડી રહી છે. કર્મચારીઓએ જણાવ્યું કે બેંકોને કેટલાક ઉદ્યોગપતિઓ પાસેથી 13 લાખ કરોડની રાશિ લેવાની છે. તેથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવી ઉદ્યોગપતિ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ છાશવારે હડતાલ પર ઉતરતા રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓને કારણે સામાન્ય લોકો હેરાન પરેશાન થાય છે. લોકોના આર્થિક વ્યવહારો અટકી જાય છે. દેશને પણ કરોડો અબજો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. તો હાલ અમારી સાથે જોડાઈ ગઈ છે અમારા સંવાદદાતા સોનલ અનડકટ. સોનલ, જણાવશો બેંક કર્મચારીઓની દેશવ્યાપી જયારે હડતાલ છે, આવતીકાલે શું સ્થિતિ છે તમામ બેંકોને લઈને? જીગર, તમામ બેંકોની જો વાત કરવામાં આવે તો આવતીકાલે અમદાવાદ, ગુજરાત અને દેશભરના 10 લાખથી વધુ બેંક કર્મચારીઓ હડતાલ પર જઈ રહ્યા છે અને આવતીકાલે તેના ભાગરૂપે અમદાવાદમાં સવારે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે ત્યારબાદ સૂત્રોચ્ચાર અને સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે રિવરફ્રન્ટ ખાતે. ઉલ્લેખનીય છે કે તેમની પડતર માગણીઓ સંદર્ભે બેંક કર્મચારીઓ હડતાલ કરી રહ્યા છે. તેમની મુખ્ય માગણીઓની જો વાત કરીએ તો જે પ્રકારે બેંકમાં એનટીએ એટલે કે નોન પ્રોફિટેબલ જે અસેટ્સ છે તે વધી રહી છે, તેનું પ્રમાણ ઘટાડવાની સાથે સાથે ખાસ કરીને વિજય માલ્યા જેવા જે ભાગેડુઓ જાહેર કરવામાં આવે છે તેવા લોકો પાસેથી નાણાંની વસૂલાત, જે બેડ લોન્સ છે તેની વસૂલાત આકરી રીતે કરવામાં આવે અને ખાસ કરીને તેમની મુખ્ય માગણી એ છે કે બેંકોને આવા આ પ્રકારના બેડ લોન્સ જે નાદારી નોંધાવનારા વિજય માલ્યા જેવા શખ્સો છે તેની સામે ક્રિમિનલ કાર્યવાહી કરવાની બેંકોને સત્તા આપવામાં આવે, આવી પણ તેમની એક માગણી છે. આ ઉપરાંત આ વર્ષથી બેંકોમાં જે પ્રકારે અલગ અલગ સેવાઓના ચાર્જિસ વધારવામાં આવ્યા છે, અલગ અલગ નિયમો રાખવામાં આવ્યા છે કે મિનિમમ બેલેન્સ રાખવી તે સહિતના જે નિયમો બનાવવામાં આવ્યા છે અને ચાર્જિસમાં જે વધારો કરવામાં આવ્યો છે તેની સામે પણ બેંક કર્મચારીઓએ આ વખતે વિરોધ નોંધાવ્યો છે. આમ તેમના અનેક કારણો છે કે જેની સામે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આ વખતે વધુ એક વખત તેમણે આવતીકાલે હડતાલનું એલાન આપ્યું છે અને જેના પગલે એકલા અમદાવાદની જ જો વાત કરીએ તો એકલા અમદાવાદમાં 5,000 કરોડથી વધુનું ક્લિયરિંગ આવતીકાલે અટવાય તેવી એક સંભાવના છે. બિલકુલ સોનલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે આવતીકાલે તમામ બેંક હડતાલ પર ઉતરશે, તમામ અધિકારીઓ હડતાલ પર ઉતરશે.